રાજ્ય સરકાર આગામી દિવસોમાં યુનિવર્સિટી માટે એક કોમન ખરડો લાવવા જઈ રહી છે. આ ખરડાની અંદર મૂકવામાં આવેલ મુદ્દાઓ યુનિવર્સિટીના સ્વાયત્તતા પર તરાપ હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ યુનિવર્સિટી સિવિલ કોડ અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટી માટેનું આ બિલ ખાનગીકરણ અને કેન્દ્રીયકરણનું વધારે છે. ગ્રાન્ટેડ ઇન યુનિવર્સિટીની ઉપર તરાપ છે. આ બિલ વિધાનસભામાં 29 જુલાઈએ મૂકવામાં આવ્યું હતું, જેના વાંધા અરજીઓ 12 ઓગસ્ટ સુધી કરી શકાશે. કોંગ્રેસ નેતાએ લોકોને આહવાન કરતા કહ્યું કે વાલીઓ પણ વાંધા અરજી કરે, આ બિલને સમજે. જે ગુજરાતની ગ્રાન્ટીંગ એડ સંસ્થા કે જે ગરીબ મધ્યમ વર્ગ છેવાડાના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે એની ચિંતા સાથે શરૂ કરવામાં આવી હતી અને વર્ષોથી શરૂ થયેલી આ સંસ્થામાંથી અનેક ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી ગણીને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી ચૂક્યા છે. ત્યારે એવી સંસ્થાઓની સ્વાયત્તા ખતમ થઈ જાય એ માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે, એવું સ્પષ્ટ મારું કહેવું છે. આ એક્ટથી યુનિવર્સિટીઓની જે એકેડેમિક અને ફાઇનાન્શિયલ ઓટોનોમી છે એ ખતમ થઈ જવાની, સાથે સાથે યુનિવર્સિટીઓમાંથી લોકશાહી ખતમ થઈ જશે. કે જેમ એરપોર્ટોનું ખાનગીકરણ કર્યું, જુદા જુદા બંદરોનું ખાનગીકરણ કર્યું, એમ હવે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ કે જે 8 યુનિવર્સિટીઓ વર્ષો પહેલાથી સ્થાપેલી છે, સરકારી યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. આ કરવાનું મુખ્ય કારણ કે આ જુદી જુદી યુનિવર્સિટીઓની અંદર જે ગુજરાતના એક્ટ મુજબ અથવા તો આ યુનિવર્સિટીના પોતાના એક્ટ છે, ઓર્ડિનન્સ છે, એના મુજબ યુનિવર્સિટીની અંદર સેનેટ હોય છે, સિન્ડિકેટ હોય છે અને આ લોકો સાથે મળીને શિક્ષણના હિતમાં અથવા તો વિદ્યાર્થીના હિતમાં જુદા જુદા નિર્ણયો લેતા હોય છે. પરંતુ આ એક્ટની અંદર સેનેટ અને સિન્ડિકેટ દૂર કરવામાં આવ્યા છે,